બનાસકાંઠાથી કચ્છ જતી નર્મદા કેનાલમાં સાતલપુરના જજામથી ફાંગલી જવાના માર્ગમાં એક શ્યાણી નદી આવે છે. રણપ્રદેશમાં આવતી આ નદી નાના રણ અને મોટા રણને જોડતી કડી છે અને તેની ઊંડાઈ લગભગ 18 મીટર જેટલી છે. આ નદી પર નર્મદાની કેનાલ બનાવી હોય તો ઓછામાં ઓછી 50-55 લાખ ઘનમીટર સારી ગુણવત્તાવાળી માટીથી તેનું પુરાણ કરવું પડે અને આવી માટી સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ન હોવાથી તે બહારથી લાવવી પડે તેમ છે, જે ખૂબ જ મુશ્કેલ હોય. નર્મદા વિભાગે આ શ્યાણી નદીની નીચે સાયફન બનાવી કેનાલને આગળ લઈ જવા નિર્ણય કર્યો અને ₹154.53 કરોડના ખર્ચે અહીં સાયફન બનાવાયું છે, જેની લંબાઈ 2,550 મીટર એટલે કે 2.5 કિલોમીટરની થાય છે. આટલું લાંબુ કેનાલ પરનું સાયફન વિશ્વમાં બીજે ક્યાંય ન હોવાનો દાવો નર્મદા વિભાગ દ્વારા કરાયો છે. જજામથી ફાંગલી એની વચ્ચે ડિપ્રેશન હતું આગું. હવે ડિપ્રેશનમાં તમારે હાઈ બેન્કિંગ એટલે કે માટીનો પારો 17-19 મીટર જેવો બનાવવામાં આવે અને જેમાં લગભગ 55-70 લાખ ક્યુબિક મીટરની માટી જોઈએ અને સારી માટી જોઈએ અને આ એરિયામાં એવી સારી માટી અવેલેબલ નથી. એટલે એ હાઈ બેન્કિંગને અવોઈડ કરવા માટે આ સાયફન બનાવવામાં આવે છે. આમ તો અમે બધી સર્ચ કર્યું છે ગૂગલ પર અને અમને એવું લાગ્યું છે કે આ જ લાંબામાં લાંબુ કેનાલનું સાયફન તો આ જ છે. અને આ સાયફન જજામ અને ફાંગલી ગામ વચ્ચે લગભગ 2-3 કિલોમીટરનું જે ડિપ્રેશન હતું, જેને શ્રેણી નદીના ડિપ્રેશન તરીકે ઓળખાય છે, એની ઉપર જો કેનાલ સીધી રીતે લઈ જઈએ તો 17-18 મીટરનો પાળો બનાવી અને કેનાલ લઈ જવી પડે. એના માટે નર્મદા નિગમના એન્જિનિયરિંગ તજજ્ઞોએ આ ઊંચાઈને નિવારી અને કેનાલ સાયફનનું આયોજન કરેલું. આ સાયફન આધુનિક ઇજનેરી કલા કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. ભૂગર્ભમાં 6.2 મીટરના 4 બેરલ જોડીને સાયફનમાં 85 જેટલા બ્લોક રાખવામાં આવ્યા છે. 30-30 ઘન મીટરના અંતરે મુકાયેલા આ RCCના બ્લોકમાંથી નર્મદાનું પાણી નદી પાર કરીને આગળ વધશે. સાયફનના આગળના ભાગે રેડિયલ દરવાજા મુકાયા છે, જેને ઓપરેટ કરવા કેબિન મુકાયા છે. આ સાયફન મૂકવા માટે 2.32 લાખ ઘનમીટર સિમેન્ટ એટલે કે 80,000 મેટ્રિક ટન સિમેન્ટ અને 18,000 ટન લોખંડનો ઉપયોગ કરાયો છે, જેનો ખર્ચ 154.53 કરોડ થવા જાય છે. આ સાયફનથી 2 ફાયદા થશે. એક તો નદીનું ખારું પાણી તેની ઉપરથી વહી જશે, જેથી ખારું પાણી નર્મદા કેનાલના પાણીમાં ભળશે નહીં, અને બીજું નદીનું વહેણ પણ આસાનીથી સાયફનની ઉપર વહેતું રહેશે, જેથી આજુબાજુના ગામડા કે નાળાના અવરોધથી થતું નુકસાન પણ અટકી જશે. કેનાલને આખી જમીનની અંદર લઈ જાય અને જે નેચરલ ડ્રેન છે પાણીનું વહેણ, એ પાણીનું વહેણ એની રીતે જમીન પર થઈને લઈ વહેતું રાખવામાં આવે છે. એમ આ એની ખાસ વિશેષતા, આની અંદર કોઈ તકલીફ નહીં પડે. કોઈના કોન્ક્રીટના જે 6.2x6.2ના જે 4 બેલર રાખવામાં આવે છે, એની અંદરથી સીધી રીતે પાણી એક બાજુથી એન્ટર થઈ અને બીજી બાજુ એ નીકળી જવાય. 2550 મીટર લંબાઈ છે અને એને ડિવાઈડ કરી 30 મીટરના બ્લોક, એમાં એક બ્લોકની 30 મીટર છે એટલે 85 બ્લોક ટોટલી છે. અને હાથે ઇન્કલુડિંગ CRના 30 મીટર અને સ્ટોપ લોક પાછળ છે એના 10 મીટરની લેન્થ થઈને ટોટલી 2590 મીટરની લંબાઈ થાય છે અને આ દુનિયામાં સૌથી લાંબામાં લાંબુ કેનાલ સાહેબ. ગુજરાતી ભાષામાં એવું કહેવાય કે નર્મદા નદીમાંથી નીકળતો રેલો જ્યાં સુધી રેલાશે, જેટલો વધુ રેલાશે તેટલો ખેડૂત એના ઉપરથી સક્ષમ બનતો જશે અને એનાથી જ ગુજરાત આપણું સદ્ધર થશે. આર્થિક સામાજિક રીતે તમામ ઉદ્ધાર આપણી જીવાદોરી છે. નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી સમાન છે, ત્યારે નર્મદાની કેનાલોને લઈ ખેડૂતોમાં ઘણી આશાઓ છે. કેનાલ માટે નડતરરૂપ આ શ્રેણી નદી પર વિશ્વનું સૌથી લાંબુ સાયફન બનાવીને લોકોની આશાને વેગ આપવાનું કામ નર્મદા વિભાગના ઇજનેરોએ કર્યું છે. પાટણથી હસમુખ ડોડિયા સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.